આજે ગુજરાત વિધાનસભા 2017ની બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ગયું છે. પહેલા તબક્કાનું મતદાન 9 ડિસેમ્બરે પૂર્ણ થયું હતું. 89 બેઠકો ઉપર થયેલા મતદાન બાદ કોંગ્રેસ અને ભાજપ પોતાની જીતના દાવા કર્યા હતા, પરંતુ હજુ સુધી મતદારોનું મૂળ કોઈ પાર્ટી કે રાજકીય વિશ્લેષકો પારખી શક્યા નથી. ત્યારે શંકરસિંહ વાઘેલાએ પણ લોકોને મતદાન કરવા માટે અપીલ કરી હતી, પરંતુ કોણ જીતશે અને કોણ હારશે તેના ઉપર બાપુએ ટિપ્પણી કરવાનું ટાળ્યું હતું. ગુજરાતની જનતાને પોતાના ભવિષ્યનું એક નિર્માણ કરવા માટેની સોનેરી તક છે. હાર જીત મતદારોએ નક્કી કરવાની છે. લગભગ છેલ્લા 22 વર્ષનો બીજેપીનો હિસાબ ને વર્ષોનો કોંગ્રેસનો હિસાબ, એ ગણતરીએ લગભગ 18મી તારીખે ગુજરાતનું ભવિષ્ય ખુલશે. આપણે જોઈએ શું થઈ રહ્યું છે, શું થવાનું છે. આજે હું કોઈ ભવિષ્યવેત્તા તો છું નહીં, અને જે રીતે ચૂંટણી છે એમાં લડે જીતે ખરા અને હારે ખરા, પરીક્ષા પછી પાસ બી થાય નપાસ બી થાય, મેદાન છોડીને ભાગવું નહીં જોઈએ. બ્યુરો રિપોર્ટ, ખબર છે .com.